थकते गोरा तू भार रात ना काढे तो हूँ करे भगला आ गोरा कहे छे के राजा इने वार्ता करी भा राजा जी वार्ता नत करी या गोरो वार्ता करी रियो छे इने वार्ता नत करी वात कही से ने ई पण एकदम हाची वात भगला तू तो जाने ईम के छे कि जारे गोरा ने राजा ए वार्ता करी ई टाणे तू त्यां हाजर होई हूं भले त्यां हाजर नतो पण आ गोरो से ने ए कोई दी खोटू ना बोले हो ई एम के से के राजा ए वार्ता करी से तो राजा ए वार्ता करी जसे भाई મારો ગોરા તો છે ને ભગવાન નું બાળક છે પરમાભા મને હંદુય સમજાય છે આ તમે છે ને કૃષ્ણ ભગત છો આ તમે જીવ આપી દેશો પણ જસ જરાય નહીં લો પણ જી વાત બની છે ઈ બહાર તો આવી જોઈએ કે નહીં હું કહું છું તમે બધા હે આ જે વાત બની આ રાજા અને ગોરા ની વચાળે જે વાત બની બહાર તો આવી જોઈએ કે નહીં હા 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 આવી જ જોઈએ આજે આ ગોરા ભગત ના લીધે આપણને નવો ચમત્કાર જોવા મળશે બોલો ગોરા ભગત ની જય 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 સૈનિક કાકા તમને અમારે ઘેર જવા દો ને તમે કેમ પૂજારી બાપા જેમ ડોળા કાઢો છો ડોળા કાઢતો પૂજારી બાપા શીખવાડ્યું છે બેટા ગોરા એમને વધારે સવાલો પૂછીને હેરાન ન કરાય બહુ ખુશીના સમાચાર છે મહારાજે ગોરાને મૃત્યુ દંડમાંથી મુક્તિ આપી છે મહારાજ મને તમારી પર પૂરી શ્રદ્ધા હતી અને વિશ્વાસ હતો કે તમે અન્યાયનો સાથ તો નહીં જ આપો અધૂરી વાત સાંભળીને મોં ખોલનારને કાચા કાનનો કહેવાય છે પુલકેશી પહેલા સત્યથી અવગત તો થાવ ગોરાએ રાજાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી છે સત્યવાદી મહારાજ વિશે આખા ગામમાં જુઠ્ઠાણું ચલાવ્યું છે એટલે એને સજા તો મળશે જ અને એ સજા મૃત્યુ દંડ જ હોઈ શકે પરંતુ આટલા નાના બાળકને મૃત્યુ દંડ અસહ્ય થઈ પડે એ માટે મેં જ મહારાજને ભલામણ કરી છે અને એની સજામાં ફેરફાર કરાવ્યો છે સજા માફ નથી થઈ સજા બદલાઈ છે ગોરાને સજા તો મળશે જ પથ્થરનો ભાર નહીં મૂકો મહારાજ દયા કરો દયા કરો महाराज गोरा ने माफ करी दियो बाप इनी हामू तो जुओ पत्थरों नो बारा कई रीते झीली हकसे बाप कई रीते झीली हकसे पानी वही गया पछी पार ना बंधाय परमा आ तारा जा पेला संस्कार नो लीधे एना माथे मुसीबत आवी छे आ तारा हल्का विचारो ना लीधे ज एना माथे पत्थर उचकवानो भार आव्यो छे महाराज महाराज ગોરાએ જે કીધું એને સપનામાં આવ્યું હતું સપનાની વાત લઈને આટલી મોટી સજા ન આપો અન્નદાતા આટલી મોટી સજા ન દો
હે પરમા, આ કઈ સજા નથ. જો એને મૃત્યુદંડ મળ્યો હોત ને તો તને સમજાતું. મહારાજ ની દયા ના ગુણગાન ગાવાને બદલે તું એમની સજાનો અસ્વીકાર કરે છે? આ તો રાજાનો ઉપકાર કહેવાય કે એને તારા દીકરાને જીવતો રાખ્યો? રાજા તો દયાના સાગર છે. સાગર બોલો સુરસિંહજી મહારાજનો જય. બોલો સુરસિંહજી મહારાજનો જય. બાપા. બોલો બેટા. ગોરા. બાપા, હું નાઈને ગોરો ગોરો લાગું છું ને? એકદમ ચાંદા મામા જેવો ગોરો થઈ ગયો છે મારો ગોરા. લ્યો બાપા, મને ચાલુ કરી દો ને ચાંદા મામા જેવો ગોળ. હરે કૃષ્ણ. બાપા, કૃષ્ણ મને મળવા આવશે ને? જો સુરા, કેવો લાગું છું? સકરી કાકે આપેલા કપડા પહેર્યા છે મેં. માં, મને હુકુ રોટલો દે ને. રોટલો ખાઈને મામા બળ આવી જાહે, એટલે હું અંદર પથરા ઉપાડી લઈ. બાપા, જાલે ગી કૃષ્ણ ની આવે ને તમે હાથ આપીને પાછો કેમ ખેંચી લીધો? ગોરાના પથ્થરનો ભાર કેમ વધારી દીધો? મારા ભક્ત પર આવેલા શંકાના ભારને હળવો કરવા માટે રૂકમણી, હું મારા ભક્તને મદદ કરું અને એ મદદ જો એના માટે તકલીફ બની જાય તો થોડા સમય માટે મારે મારો હાથ ખેંચી લેવો પડે. પણ મેં હાથ ખેંચ્યો છે, સાથ નહીં. બાપા, પથ્થર બહુ ભારે લાગે છે. મારાથી નહીં તો ઉંચકાતો. ગોરા, ઉભા રહ્યો અહીંયા. કોઈએ ક્યાંય નથી જવાનું. ભાઈ, મારા ગોરાને પથરાનો ભાર સહન નથી થતો બાપ. જવા દો. જે સહન થાય એને સજા ના કહેવાય. ઉભા રહ્યો અહીંયા. તળાવમાં કોઈ માણસ તરસ્યો હોય એવી હાલત છે ગોરાની. ગોરાને જેને જોવા છે એની આંખ સામે જ છે. ના તેમના આ ભક્તને શું જવાબ આપશે? એના ગળાની તરસ તો ભાંગી, પણ હૃદયની તરસ ભાંગી શકશે કે નહીં? તમે કોણ છો? હું તારો સખા છું, મિત્ર છું, બંધુ છું. બંધુ એટલે? બંધુ એટલે બધું, જેની સાથે હસી શકાય ને જેના માટે રડી શકાય એ બંધુ. એકલા હોઈએ ત્યારે જેની સાથે રહી શકાય ને મનની બધી જ વાતો જેને કહી શકાય એ બંધુ. મન હોય ત્યારે જેને મળી શકાય ને એને દુખી કરનાર સાથે લડી શકાય એ બંધુ.
જેના હોવાથી મનને શાંતિ મળે અને જેના ના હોવાથી આંખોને ખોટ વર્તાય એ બંધુ. એટલે તમે મારા ભીરુ છો.